સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર. આજે હું તમને શાકાહાર વિશે થોડી વાત કરીશ. આજ વિશ્વ કી કરુણ પુકાર, અપનાએ હમ શાકાહાર. આજે જ્યારે ભોજન માટે અનેક વિકલ્પો છે ત્યારે માંસાહાર માટે પશુઓનો વધ કદી ઉચિત નથી. કોઈ પણ પ્રાણી મનુષ્ય હોય કે પશુ પંખી પ્રકૃતિના પરિવારના સભ્ય હોવાના આંતરિક રૂપથી જોડાયેલા છે. મનુષ્ય માટે માંસાહાર મજબૂરી નથી, એટલે માંસાહાર મનુષ્યના દિમાગની વિકૃતિનું પરિણામ છે. શું માંસાહારીઓનું પેટ મૃત જાનવરોનું કબ્રસ્તાન તો નથી ને? શું જે જાનવરોને માંસાહાર માટે મારવામાં આવે છે તે પશુઓનું સ્વાસ્થ્યનું પરીક્ષણ થાય છે? ક્યાંક તે અસાધ્ય સંક્રમક રોગથી પીડિત તો નથી ને? ક્યાંક માંસની સાથે જાનવરોના રોગનો પ્રવેશ ખાવાવાળાના શરીરમાં નથી થતો ને? શું ઝેરને ઉકાળવાથી તે અમૃત બની જાય? ના. શું પશુઓનો વધ કર્યા પછી તરત તેના માંસનું ભક્ષણ કરી લેવામાં આવે છે? જો ના, તો તેમાં રોગના કીટાણુઓ ઉત્પન્ન થાય છે અને તે આજુબાજુના વાતાવરણને દૂષિત નહીં કરે. માનવીનું પેટ શું કચરા પેટી છે કે જેમાં જ્યારે ચાહો જે ચાહો જેટલું ચાહો કંઈ પણ નાખી દો? જો કોઈ જાનવર માણસને ખાઈ જાય તો તેને નરભક્ષી કહેવાય છે. આવા જાનવરોને લોકો જીવતો રહેવા દેતા નથી, પણ માંસાહારી જીવન પર્યંત કેટલા બધા પ્રાણીઓની હત્યા કરી નાખાય છે. છતાં આવા માનવને સભ્ય માનવો એ કદી ન્યાયસંગત નથી. જેવું કરશો એવું ફળ મળશે, અને જેને મારવામાં સહયોગી બનશો એના જ હાથે મળશો. પ્રકૃતિના ન્યાયમાં દેર છે, અંધેર નથી. માનવીય ગુણોને અભાવે મનુષ્ય અને પશુ એમાં વિશેષ અંતર હોતું નથી. જે વ્યક્તિના દિલમાં પ્રાણીઓ પ્રત્યે દયા અને પ્રેમ ન હોય તે પરમાત્માનો પ્રેમ મેળવી શકતો નથી. સંસારના બધા પ્રાણીઓ સાથે નિસ્વાર્થ ભાવ રાખવો, પોતાના આત્માની જેમ જ બધા જીવોમાં સુખ દુઃખની અનુભૂતિનો અનુભવ કરવો. લાખો રૂપિયામાં પણ પોતાના શરીરનું કોઈ અંગ ન વેચવા વાળો વ્યક્તિ પોતાની સ્વાદપૂર્તિ માટે બિચારા બેજુબાન લાચાર પ્રાણી કે જેના રોમે રોમ માનવ જાત માટે સમર્પિત હોય છે અને જેને ખવડાવવાનું હોય છે એને જ ખાઈ જાય છે, આવો માનવ માનવ નહીં પણ રાક્ષસને પણ લજવે તેવો છે. પશુ કલ્યાણ વિભાગ પશુઓ પર વધુ બોજ નાખે, તેમને કષ્ટ પહોંચાડે, તેને દંડ આપવાની વાતો કરે છે, પણ પશુઓને મારવા વાળા ઉપર કોઈ દંડનો કાયદો બનાવતો નથી. સુખ શાંતિ પ્રસન્નતા અને આનંદની ઈચ્છા વાળાએ અહિંસક જીવનશૈલી અપનાવવી માનવતા અને સ્વાસ્થ્યની એ પ્રાથમિક આવશ્યકતા છે. કોઈ પણ જીવને સ્વસ્થ રાખવામાં આપેલો સહયોગ ઉત્કૃષ્ટ સેવા હોય છે. સંવેદના જાગ્યા વિના સાચી સેવા થઈ શકતી નથી. આધુનિક ચિકિત્સાનું જ્ઞાન પ્રાપ્ત કરવા મૂંગા લાચાર જીવો પર વિભિન્ન પ્રકારના પ્રાણઘાતક પ્રયોગો કરવામાં આવે છે. લાકડામાં આગ હોય છે તે જેમ જોઈ શકાતી નથી, તેમ જાનવરના વિચ્છેદનથી શરીરની બનાવટની જાણકારી મળી શકે છે, પરંતુ ચેતનાની ઉપેક્ષા કરવાવાળું જ્ઞાન કેવી રીતે પૂર્ણ વાસ્તવિક અને સાચું બની શકે? ઔષધિઓનું પરીક્ષણ કરવા જીવોને યાતનાઓ અપાય છે. આપણે આ જન્મમાં કોઈને માર્યા પીટ્યા સતાવ્યા રોડાવ્યા પ્રતાડિત કર્યા તો તેની સજાના રૂપમાં રોગ આવે છે. રોગનું કારણ આપણી ક્રૂરતા કઠોરતા કામુકતા સાથે જોડાયેલ છે. મસ્તિષ્કમાં અવિવેક અને પ્રાણી માત્ર પ્રત્યે અશુભ ચિંતન સૌથી મોટું બ્રેઇન હેમરેજ છે. હૃદયમાં દયા કરુણા ન હોય તો તે સૌથી મોટી હાર્ટ ટ્રબલ છે. અપરાધ કરવાવાળા કરાવવાવાળા અને કરવામાં સહયોગ આપવાવાળા પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રૂપમાં અપરાધી હોય છે. આધુનિક ચિકિત્સક અપેક્ષા કરતાં ઓછો સંવેદનશીલ હોય છે. રોગનું સાચું નિદાન ન જાણવા છતાં પોતાની ભૂલ ન સ્વીકારીને ગમે એમ કરીને રોગને દબાવી અને વાહવાહી લૂંટી પોતાના અહમને તો તે પોષે જ છે, પણ રોગીને પ્રયોગશાળા બનાવી પોતાનો સ્વાર્થ પણ સાધે છે. સેવાની સાથે સાધન અને સામગ્રીની પવિત્રતા આવશ્યક છે. જે પ્રાણ આપણે આપી નથી શકતા તે લેવાનો આપણને શો અધિકાર? દુઃખ આપશો તો દુઃખ જ મળશે. પ્રકૃતિના ન્યાયમાં દેર છે, અંધેર નથી. જેને આપણે બનાવી નથી શકતા તેને સ્વાર્થવશ નષ્ટ કરવા એ બુદ્ધિમત્તા નથી. હિંસક દવાઓના માધ્યમથી શરીરમાં જવાવાળા એ મૂંગા પ્રાણીઓની બદદુઆઓના તરંગો શરીરને દુષ્પ્રભાવથી ગ્રસિત કરે નહીં તો જ આશ્ચર્ય. પ્રાણી જગત પ્રત્યે કરુણા અને મૈત્રીભાવ રાખવાથી દેશની ભાવિ પેઢી શાંતિ સહ અસ્તિત્વ પર્યાવરણ સંરક્ષણ અને સમૃદ્ધિ તરફ તેજીથી આગળ વધી શકશે. ખંજરના એક પ્રહારથી પશુનું ગળું કપાય, હલાલ હોય તો આ રીતે ધીરે ધીરે પશુનું ગળું કપાય. વાત તો એક જ છે, કસાઈની છરી ચાલે છે, લોહીનો ફુવારો છૂટે છે,
જાનવર તરફડે છે, ઉછળે છે, ચીસો પાડે છે, ખરાબ રીતે છટપટાય, પણ છતાંય કસાય પશુઓનો દમ લઈને જ દમ લે છે. સ્વચ્છ, સુંદર અને સાત્વિક જીવનનો આધાર શાકાહાર છે. જૈન તીર્થકર શ્રી મહાવીર સ્વામીએ ફરમાવ્યું છે કે બધા પ્રાણી જીવવા માગે છે, કોઈ મરવા ઈચ્છતું નથી. સૌને સુખ ગમે છે અને દુઃખથી ભાગે છે, એટલે કોઈ પણ જીવની હિંસા ન કરો. હિંસા કરવી એ દુઃખ, નરક, મોહ અને મૃત્યુ રૂપ છે. મનુસ્મૃતિમાં મનુ મહારાજે પણ લખ્યું છે કે કદી માંસ ખાવું ન જોઈએ, કેમ કે તે કદી વૃક્ષ કે છોડ પર લાગતું નથી, કે ન તો ધરતી ફોડીને પેદા થાય છે, તે તો સાક્ષાત જીવિત પશુઓને મારીને જ પ્રાપ્ત થાય છે. મિત્રો, ઋષિ મુનિઓની ધરતી આ ભારત ભૂમિમાં સૂર્યના પ્રથમ કિરણની સાથે જ કરોડોની સંખ્યામાં મરઘા, મરઘી, બકરી, સુવર, ગાય, બળદ, ઘોડા, કૂતરા, હરણ, માછલી, કાચબો ઉપરાંત સાપ, અજગર અને મગરમચ્છ જેવા જાનવર પણ કસાઈની છરીની ભેટ પામી અને ખાવાની પ્લેટમાં સજાવાય છે. જરા વિચારો. સૌનો આભાર.